સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનાર મેડિકલ પર દરોડા પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી, તો સાથે મેડિકલ સ્ટોરના માલિક સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સ ડ્રગની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરાયું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગની બદીને ડામવાનો પ્રયાસ શરૂ કરાયો છે. શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થાય છે. આવા નશાકારક દવાઓનો ઉપયોગ કરી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ પણ આચરે છે, તેમજ યુવાધન આવી નશાયુક્ત ગોળી અને સિરપનું સેવન કરીને નશાખોરીને રવાડે ચડી પોતાના આરોગ્યને જોખમમાં પણ મૂકી રહ્યા છે. જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનું શરૂ કરાયો છે. તો સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ અને સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર પણ વોચ રાખવા માટે એસઓજી પોલીસ દ્વારા 5 અલગ અલગ ટીમ બનાવવા ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન અડાજણ વિસ્તારના એક મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી, જેથી એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર મહેશ ઇટાલિયા તથા સંદીપ પટેલને સાથે રાખીને અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પાસે મયુરી એપાર્ટમેન્ટ દુકાન નંબર 7માં આવેલા કૃષ્ણા મેડિકલ સ્ટોર ઉપર ટ્રીપ ગોઠવી હતી અને ડમી ગ્રાહકને મોકલતા જ મેડિકલ સ્ટોરના સંચાલક રમેશ વિઠ્ઠલ સોજિત્રા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા એટલે કે ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરતા પકડાઈ ગયા હતા, જેથી ટીમ દ્વારા તેને મેડિકલ સ્ટોર ઉપર રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટો જેવી કે અલ્પાઝમ પામ, ક્લોન્ઝેપ પામ વગેરે તથા સિરપ જેમાં કોડિન કોરેક્સ, કોડિસ્ટાર, રેક્સિન અને કોડિકોલ્ડ વગેરેનો જથ્થો કબજો કરાયો છે. એસઓજી પોલીસની ટીમે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ 360 જેટલી ટેબ્લેટ તથા નશાકારક સિરપ 223 બોટલ મેડિકલ સ્ટોરમાંથી કબજે કરવામાં આવેલા, પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટ તથા સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.